નમસ્કાર નેસ ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. અમરોલી પોલીસ દેહદવા આવેલ પ્રમુખ રેસિડેન્સી માં રહેતી 21 વર્ષની પરિણીતાએ ઝેર દેવા આપીને આત્મહત્યા કરી લેતા શોકની કાળીમાં છવાઈ જવા પામી છે. અમરેલીના પ્રમુખ રેસિડન્સીના A401માં રહેતા અલ્પેશ કાસોદરિયાની 21 વર્ષની પત્ની હિરલબેને કોઈ કારણોસર અજાજમાં નાખવાના ઝેરી ટીકડા પી લેતા આ બાબતની જાણ તેના પતિને થતા તરત જ નજીકમાં આવેલા કિરણ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું, જેના કારણે આ વિસ્તારમાં શોકની કાળીમાં છવાઈ પામી હતી. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. ઉધના પટેલ નગર ચોકી પાસેના સિલિકોન શોપર્સ નીચે એક મહિલાને ઠગોએ રોકડા રૂપિયા રૂમાલમાં છે. તેની બદલીમાં સોનાના દાગીના ઉતરાવી છેતરપિંડી કરતા પોલીસમાં ફરિયાદ થવા પામી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પટેલ નગર પોલીસ ચોકી પાસેના સિલિકોન શોપર્સ નીચે ગોરસ હોટેલ પાસેથી પાંડેસરના રંગઅવધૂત અપાર્ટમેન્ટમાં રહેતા રમાબેન ચોરડિયા ઉંમર વર્ષ 51 ત્યાંથી પસાર થતા તેમની પાસેથી બે અજાણ SMO આવ્યા હતા અને તેમણે જણાવ્યું કે આ રૂમાલમાં કેટલા રૂપિયા છે તે અમને ખબર નથી, તે રૂપિયા તમે રાખી લો, તેની બદલે તમે પહેરેલા સોનાના દાગીના આપી દો. તેની વાતમાં આવીને બહેને પોતાના પહેરેલા સોનાની બે વીંટી, સોનાનું મંગળસૂત્ર સહિત કુલ 1.25 લાખની કિંમતના દાગીના તેમને આપી દે પેકેટ લઈ લીધું અને બાદમાં આ બંને ઠગો ભાગી છૂટ્યા હતા. આગળ જઈને બહેને રૂમાલની ઘડી ખોલી, તેમાં માત્ર 2 જ સોની નોટ, બાકી કાગળની થપ્પી નીકળતા તરત જ પોતે છેતરાયા છે તે જાણી ઉધના પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. તો ઇન્ડોર સ્ટેડિયમમાં શ્રી રવિશંકર મહારાજના સત્સંગ સમયમાં મહિલા ચોરોએ આતંક મચાવી લઈ અનેક લોકોના ચેઇન મોબાઈલ ફોન સહિતની ચોરી કરી જતા હાહાકાર મચી જવા પામ્યો છે. ઉમરા પોલીસની હદમાં આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં શ્રી શ્રી રવિશંકર મહારાજનો રવિવારે સત્સંગ યોજવામાં આવ્યો હતો, જેને માણવા માટે ભોળા સુરતીજનો ઇન્ડોર સ્ટેડિયમમાં ગયા. તે દરમિયાન અનેક લોકોના ગોળામાંથી સોનાની ચેઇન, મંગળસૂત્ર, મોબાઈલ તેમજ પર્સની ચોરી થતા લોકો ઉમરા પોલીસમાં અજાણી મહિલાઓ સામે ચોરીની ફરિયાદ કરવા માટે દોડી ગયા હતા, જેમાં એક ચોરની મહિલા લોકોના હાથે પકડાઈ જતા આખો ચોરીનો ભાંડો ફૂટ્યો હતો અને આ ચોરી કરવામાં એક નહીં પરંતુ અનેક મહિલાઓ ગેંગ હોવાનું હાલની તકે આના પરથી લાગી રહ્યું છે. પોલીસે દિલ્હીની મંજુલા રવિરંદ્રની ધરપકડ કરી છે. આમ ઇન્ડોર સ્ટેડિયમમાં ચોરી થતા હાહાકાર મચી જવા પામ્યો હતો, જેની તપાસ ઉમરા પોલીસ કરી રહી છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. લોકરક્ષક દળની ભરતીની પરીક્ષાના પેપર લીક થવાના મામલે પોલીસ દ્વારા જે આરોપીઓ સામે ફરિયાદ થઈ છે અને જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લોકરક્ષક દળની ભરતીની પરીક્ષાના પેપર લીક થવાના મામલે પકડાયેલ આરોપીમાં એક આરોપી મનહર પટેલ, કે જેઓ અરવલ્લીના બાયડ પાસે આવેલા અર્જણવાવ ગામના રહીશ છે, જેમની આ લીક થયેલ પેપરની જવાબવાહી લઈ ગાંધીનગર સુધી તેમના માણસ જયેશ દ્વારા પહોંચાડવાની ભૂમિકા રહેલી છે. આ આરોપી મનહર પટેલ બાબતે તેમના ગામથી 2 કિલોમીટર દૂર આવેલા ડેમાઈ ગામના વતની અને અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ કીર્તિ પટેલે મહત્વના ઘટસ્ફોટ કરેલ છે. કીર્તિ પટેલ મનહર પટેલને કેટલાક વર્ષોથી પરિચિત છે. આ મનહર પટેલને લોકરક્ષક દળની પરીક્ષાના 2-3 દિવસ અગાઉ બાયડ પાસે આવેલ વૃંદાવન હોટલમાં રાત્રિના 10 વાગ્યાના અરસામાં મળ્યા હતા. મનહર પટેલ સાથે પોલીસ વિભાગના અધિકારી SS ગઢવી પણ હતા. આ પોલીસ અધિકારી અને મનહર પટેલની મુલાકાત બાદ 3 દિવસમાં લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીકમાં મનહર પટેલની આરોપી તરીકે ધરપકડ થઈ, ત્યારે કીર્તિ પટેલને આ ઇસમ પર શંકા ગઈ કે આ પેપર લીકની ઘટના અગાઉ મનહર પટેલની પોલીસ અધિકારી SS ગઢવી સાથે મુલાકાત આ જ બાબતે થઈ હોવી જોઈએ એવી શંકા પ્રબળ બની, ત્યારે આ પોલીસ અધિકારી સાથે મનહર પટેલને શું સંબંધ હશે, કયા કારણોસર અડધી રાત્રે 2-3 કિલોમીટર દૂર આવવું પડ્યું હશે, એવા અનેક બાબતે શંકા ઉપજાવે એવી હોવાનું કીર્તિ પટેલે પોતાના ફેસબુક અકાઉન્ટમાં એક પોસ્ટમાં જણાવ્યું છે. અને આ પરીક્ષા આપનાર 9 લાખ વિદ્યાર્થીઓના હિતમાં કીર્તિ પટેલે પોતાના FB અકાઉન્ટમાં પોસ્ટ મૂકી છે અને જો સરકાર કહેશે તો પોતે ફરિયાદી બનવા કે પંચ કે સાક્ષી તરીકે પણ રહેવાની સ્પષ્ટતા પોસ્ટમાં કરી છે. અને જે હોટલમાં રાત્રિના 10 વાગ્યાના અરસામાં મનહર પટેલ અને પોલીસ અધિકારી SS ગઢવીની મુલાકાત થઈ હતી તેના CCTV પણ ચેક કરવાની કીર્તિ પટેલે પોતાના FB અકાઉન્ટમાં લખેલ પોસ્ટમાં માંગ કરેલ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો
એનએસ ગુજરાત ન્યૂઝ સાથે આપની રાશિ આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગામના વિસ્તારના જાગૃત ભાઈઓ બહેનોએ જણાવ્યું કે શેત્રુંજી સિંચાઈ યોજના એ ખેડૂતો, ખેત મજૂરો અને પશુપાલકો માટેની જીવાદોરી સમાન યોજના છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગામ વિસ્તારના જાગૃત ભાઈઓ બહેનોએ જણાવ્યું કે શેત્રુંજી સિંચાઈ યોજના એ ખેડૂતો, ખેત મજૂરો અને પશુપાલકો માટેની જીવાદોરી સમાન યોજના છે. આ યોજના ખાસ કરીને શેત્રુંજી નહેર મહુવા તાલુકા વિસ્તારમાં નહેરો ઠારા સિંચાઈથી કેદી કરવાના મુખ્ય હેતુથી સાકાર થયેલ યોજના નિર્માણ પામી ત્યારે નક્કી થયેલા કમ્પાઉન્ડ વિસ્તારમાં મુખ્ય નહેરો કાચી બનાવી અને પાણી ખેતરો ચિતરો સુધી પહોંચાડવામાં આવે. મહુવા તાલુકાના તમામ ગામોમાંથી સરપંચો ચૂંટાયેલા પ્રતિનિધિઓ શેત્રુંજી નહેર અવતરણ અભિયાનમાં ખેડૂત આગેવાનોની મીટિંગમાં શેત્રુંજી નહેર અવતરણ અભિયાનનો પ્રારંભ કરવાની હાલાકી કરતા યુવા આંદોલનકારી અશોક ભાલિયા, ખેડૂત હિતરક્ષક પ્રતાપસિંહ, ભાવનગર જિલ્લાના પ્રમુખ ભરતસિંહ અને સૌ ગ્રામજનોએ આગામી સમયમાં શેત્રુંજીની નહેરની માંગ ઉઠાવી હતી. સવિને જણાવવાનું કે સિંચાઈ યોજનાએ ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકો માટેની જીવાદોરી સમાન યોજના ખાસ કરીને પાલીતાણા, તાલાજા અને મહુવા તાલુકાના વિસ્તારમાં નહેર દ્વારા સિંચાઈથી ખેતી કરવાના મુખ્ય હેતુથી સાકાર કરેલ યોજના છે. આ સિંચાઈ યોજના નિર્માણ પામી ત્યારે નક્કી થયેલા કમાન્ડ વિસ્તારમાં મુખ્ય નહેર કાચી બનાવી અને પાણી ખેતરો સુધી પહોંચાડવામાં આવ્યું હતું. જૂના લોકો પાસેથી ચર્ચામાં જાણવા મળ્યા મુજબ શેત્રુંજી ડેમ જમણા કાંઠા મુખ્ય નહેરમાંથી પેટા નહેર ઠાળિયાથી બગદાણા થઈને વાઘવડદા દરિયાકિનારા સુધીના નિર્માણ થનાર હતી, જે દ્વારા રાળગોન, બગદાણા, ટીટોડિયા, મૂળ પર ધરાઈ, દેવગડા, ખારી, ગડથર, સેન્દરડા, વાઘવદરડા, નાના ખુટવાડા, આંગળકા, ખડસલિયા, છાપરી, રાજવદર તેમજ આજુબાજુના ગામડાને પણ પાણી આપવાની જાહેર અપીલ ખેડૂતોએ કરી છે. ભૂપત ડોડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, બગદાણા. બાબરમાં મોબાઈલ ટાવરનો 78 લાખ જેટલો વેરો બાકી હોવાથી પાલિકા પ્રમુખ દ્વારા વેરો વસૂલમાં નોટિસ ફટકારી 10 દિવસમાં વેરો નહીં ભરાય તમામ મોબાઈલ ટાવરને સીલ કરવાની પાલિકા તંત્રને સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લાના બાબરામાં મોબાઈલ ટાવરનો 78 લાખ જેટલો વેરો બાકી હોવાથી પાલિકા પ્રમુખ વનરાજભાઈ બાળા દ્વારા વેરો વસૂલમાં નોટિસ ફટકારી 10 દિવસમાં વેરો નહીં ભરાય તો તમામ મોબાઈલ ટાવરને સીલ કરવાની પાલિકા તંત્રને સૂચના આપવામાં આવેલ. જાણવા મળ્યા મુજબ બાબરામાં શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ખાનગી મોબાઈલ કંપનીના 1.5 ડઝન જેટલા ટાવર આવેલા છે. તમામ ટાવરોના છેલ્લા 5 થી 15 વર્ષ સુધીના નગરપાલિકાના વેરા બાકી છે ત્યારે નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વારા પાલિકાને સદ્ધર કરવા વેરા વસૂલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં નગરપાલિકા વિસ્તારમાં આવેલા મોબાઈલ કંપનીના ટાવરોની 1.25 કરોડ જેટલી રકમનો વેરો બાકી હોવા છતાં નહીં ભરવામાં આવતા પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા વેરા બાકી દરોમાં ફફડાટ વ્યાપ્યો છે. બાબરામાં નગરપાલિકા હદ વિસ્તારમાં ટાટા ઇન્ડિકોમ, રિલાયન્સ, વોડાફોન, ઇન્ડસ સહિત 11 જેટલી મોબાઈલ કંપનીના ટાવરો આવેલા છે. આ તમામ કંપનીઓના નગરપાલિકાને વેરા પેટે ચૂકવવાના લાખો રૂપિયા બાકી છે. તેમ છતાં ખાનગી કંપનીના માલિકો પોતાની જોહુકમી કરી રહ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા મોબાઈલ ટાવરના માલિકોને જાણ કરી આગામી 10 દિવસમાં તમામ વેરાની ચૂકવણી કરવા નોટિસ ફટકારી છે. જો આગામી દિવસોમાં નગરપાલિકાનું લેણું ચૂકવવામાં નહીં આવે તો પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે મોબાઈલ ટાવરને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે તેવું નગરપાલિકા પ્રમુખ દ્વારા જણાવ્યું હતું.
બાબરા નગરપાલિકા પ્રમુખ મનરાજભાઈ ભાડા દ્વારા જણાવાયું છે. નગરપાલિકા સદ્ધર કરવા વેરા વસૂલાત માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં સૌપ્રથમ મોબાઈલ ટાવર, ત્યારબાદ અન્ય મિલકત વેરા સહિતના વેરાની કડક વસૂલાત કરવામાં આવશે. પાલિકા પ્રમુખ દ્વારા નગરજનોને પણ વેરો ભરવા અપીલ કરી છે. હાલ બાબરામાં 11 જેટલા મોબાઈલ ટાવર આવેલા છે, જેમાં ઇન્ડોઝ મોબાઈલ ટાવરના કુલ 6 ટાવર અલગ અલગ કંપનીના આવેલા છે, જેની રકમ 38,57,485 છે. છેલ્લા 6 વર્ષથી બાકી છે, જ્યારે ટાટા ઇન્ડિકોમના કુલ 3 ટાવર આવેલા છે, જેની બાકી રકમ 19,33,560 છેલ્લા 9 વર્ષથી બાકી છે. તેમજ રિલાયન્સના 2 ટાવર આવેલા છે, જેની બાકી રકમ 19,33,556 જેટલી બાકી રકમ 14 વર્ષથી બાકી છે. પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાડાએ વધુમાં જણાવ્યું હતું કે મોબાઈલ કંપનીના ટાવરોનું વાર્ષિક વેરો 1 ટાવર દીઠ આશરે 50,000 છે, જે વર્ષોથી મોબાઈલ ટાવર કંપની દ્વારા નહીં ભરવામાં આવતા આજે લાખો રૂપિયાનું ચડત થઈ ગયું છે, ત્યારે તેની કડક વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. બાબરામાં સૌ પ્રથમવાર પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાડા દ્વારા મોબાઈલ ટાવરોનું બાકી વેરો વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવતા નગરજનોમાં આવકાર જોવા મળેલ છે. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો જૂનાગઢમાં આજરોજ ઓબીસી એસસી એસટી મહાસંઘ ગુજરાત દ્વારા ઉના દલિત કાંડ સાસણના ટ્રેકર પર શી દ્વારા હુમલો અને પેપર લીક મુદ્દે પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોને સહાય ચૂકવવા અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઓબીસી એસસી એસટી મહાસંઘ ગુજરાતના અગ્રણીઓએ ઉનાના સમઢિયાળા ગામના દલિત વર્ગ પર થયેલા અત્યાચાર બાદ સરકારે જે ભોગ બનનારા પરિવારોને જે સહાય આપવાની જાહેરાત કરી હતી તે હજુ સુધી મળેલ ન હતી. તે તાત્કાલિક ધોરણે અત્યાચારનો ભોગ બનેલા અસરગ્રસ્તોને ચૂકવવામાં આવે, તેમજ 2 દિવસ પહેલા સાસણ ગીર ખાતે આવેલા સફારી પાર્ક દેવળિયા પાર્કમાં સિંહ દ્વારા હુમલો થતાં એક રોજદાર કર્મચારીનું મૃત્યુ થયું હતું અને 2 કર્મચારી ઘાયલ થયેલ હતા. મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારજનોને સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી. તે 10 લાખ રૂપિયા આપે અને પરિવારમાંથી 1 જણને નોકરી આપે, ઘાયલોની સારવારનો પણ ખર્ચ આવે તેવી માંગણી કરી હતી. અને 3જી માંગણી એ કરી કે ગઈકાલે લોકરક્ષક દળની ભરતીની પરીક્ષાનું પેપર લીક થતાં સરકાર દ્વારા પરીક્ષા રદ કરવામાં આવતા પરીક્ષાર્થીઓમાં ભારે ખર્ચ અને સમય બગાડીને આવ્યા હતા, તે દરેક ઉમેદવારોને આર્થિક સહાય આપવી તેવી માંગ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્ર આપવા બટુકભાઈ મકવાણા, રામભાઈ વાળા, પરબતભાઈ ચાવડા, જેઠાભાઈ પાનેરા, ધીરુભાઈ ગોહેલ, હુસેનભાઈ હાલા અને કાર્યકરો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. માળિયા હાડીના રાડોડી ગામે 66 કેવી સબસ્ટેશન તેમજ રોડો રસ્તાનો સાંસદ રાજેશ ઉડાસમાના હસ્તે 3.85 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ગામજનો પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. મળતી વિગત મુજબ માળિયાના લાડોળી ગામે સાંસદ રાજેશ ઉડાસમાના વરદ હસ્તે 66 કેવી સબસ્ટેશનનું કામ 1.29 કરોડના ખર્ચે બાંધકામ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં લાડોળીથી જંગર તેમજ લાડોળીથી બાકુલા ધણેજના રોડ બનાવવા 2.65 કરોડના ખર્ચે ડામરથી મઢવાનું ખાતમુહૂર્ત સાંસદ રાજેશ ઉડાસમા દ્વારા કરવામાં આવતા આ વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. કાર્યક્રમમાં માળિયાના પ્રમુખ તેમજ સરપંચો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.